तो चलो विद्यार्थी मित्रों, हवे आपणे बात करीशु पड़खाऊ जमीन विषे। पड़खाऊ जमीन ने लेटेराइट जमीन पण कहे छे। आ जमीन नु नाम लेटिन भाषाना शब्द लेटर एटले के ईंट परथी पड्युं छे। तेनो लाल रंग ए लोहो ऑक्साइड ने कारणे छे। आ जमीन ज्यारे भीनी थाय छे त्यारे माखण जेवी मुलायम अने सुकाय छे त्यारे सखत बनी जाय छे। सूकी अने भेजवाळी आबोहवाना परिवर्तनथी अने सिलिकामय पदार्थोना निवारणथी आ जमीननुं निर्माण थयुं छे। भारतीय द्वीपकल्पीय उच्च प्रदेशोना ऊंचाणवाळा भागोमां आ जमीन विकसित थयेली जोवा मळे छे। आ प्रकारनी जमीनमां मुख्यत्वे लोहतत्व, पोटाश અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે। આ જમીન ઓછી ફળદ્રુપ હોવાથી તેમાં યોગ્ય પ્રમાણમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લઈ શકાય છે। ચાલો હવે આગળ આપણે વાત કરીશું રણ પ્રકારની જમીન વિશે। तो विद्यार्थी मित्रों, आ प्रकारनी जमीन सूकी अने अर्धसूकी आबोहवावाड़ी परिस्थिति में जोवा मळे छे। आ जमीन रेताड़ अने ओछी फळद्रुप होय छे, तेमा द्राव्य क्षारोनुं प्रमाण वधारे जोवा मळे छे। आ प्रकारनी जमीन राजस्थान, हरियाणा अने दक्षिण पंजाबना केटलाक विस्तारोमां जोवा मळे छे। ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે। સિંચાઈની યોગ્ય સુવિધાઓથી આ પ્રકારની જમીનમાં બાજરી અને જુવારનો પાક લઈ શકાય છે। ચાલો હવે આપણે આગળ વાત કરીશું પર્વતીય જમીન વિશે। તો આ પ્રકારની જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે। તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે। આ પ્રકારની જમીન અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં જોવા મળે છે। હિમાલયના સામાન્ય ઊંચાઈવાળા ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો આ પ્રકારની જમીન પર જોવા મળતા હોય છે। ચાલો હવે આપણે આગળ વાત કરીશું જંગલ પ્રકારની જમીન વિશે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ સુધી તેમજ સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં જોવા મળે છે। વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળા રંગનો જોવા મળે છે, જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે। આ પ્રકારની જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લઈ શકાય છે। આ જમીન અત્યંત મર્યાદિત પ્રમાણમાં ક્ષેત્રો ધરાવે છે। ચાલો હવે આગળ વાત કરીશું દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે। તો આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસેલી હોય છે। વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે। આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલકતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે। આવી જમીન
ओडिशा, पश्चिम बंगाल, तमिलनाडुना किनाराना भागो, उत्तर बिहारना मध्य भाग अने उत्तराखंडना अल्मोड़ा जिल्लामां जोवा मळे छे। आ जमीननुं क्षेत्र पण अत्यंत मर्यादित व्याप धरावे छे। थैंक यू सो मच। Explore yourself back-to-back online classes live from Puravjit sir. Aaj hi subscribe karein. Smart Classes, Gandhinagar Online Study.